Ha, bolo. 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 Ha. Ya. હા, એટલે હું લાઈવ પર જ છું. ના, હું મારી જાતને જોઈ શકું છું. અને કે છે લાઈવ 5 મિનિટ થઈ. નથી દેખાતું? શલ આઈ ગો હેડ? ઓકે. ઓકે, આજે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તો કચ્છી નાગર મંડળ વડોદરાનો આભાર માનું, મને આ કચ્છી નાગરો વડોદરાનાને મળવાની તક આપી. કોરોનાને કારણે આ એક જ રીત છે કે જેમાં મળી શકાય. વડોદરા નાગર મંડળ માટે અમારા દિલમાં એક સ્પેશિયલ સ્થાન છે, કારણ કે અમે 4 વર્ષ ત્યાં હતા. અને મંડળ નાનું છતાં કેટલું વ્યવસ્થિત રીતે ચાલે છે એનું એક સારું ઉદાહરણ છે. એટલે એને માટે વ્યવસ્થાપકોનો પણ આદર કરવો જરૂરી. હું લાઈવ છું અને તમે બધા સાંભળી શકતા હશો એ માનીને આપણે શરૂઆત કરીએ છીએ. વાતનો ઉદ્દેશ્ય આજે શું છે તો એ સંદર્ભ COVID-19 નો છે, જે એક ચેપી રોગ છે. એની મહામારી સામે આપણે લડત આપતા ઊભા થતા જે આર્થિક પ્રશ્નો છે એના વિશે વિચારવાનો છે. હવે મહામારી સામે લડત આપવા શું કરવું એ વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. આપણે સમજવાનું એ છે કે મહામારીના આર્થિક પરિણામ શું આવ્યા છે અને આવશે, અને આપણે એની સામે કેમ લડશું. આ આપણો ઉદ્દેશ્ય છે. હવે બીમારીથી બચવા માટે અત્યાર સુધી ઘણી વાતો થાય છે. ઘણા ઘરગથ્થુ આયુર્વેદના બધા ઉપચારોની ફેવર થાય છે, બધું સારી વાત છે. પણ અત્યારે હજુ આ રોગ માટે નથી કોઈ મેડિસિન કે નથી ઇવન વેક્સિન. એટલે અત્યારે એક જ ઉપાય છે, ઘરે બેસી રહો, લોકડાઉન. તો આ લોકડાઉન ને કારણે જે આર્થિક પ્રશ્નો ઊભા થાય છે એમાંનો સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે આ લોકડાઉન ક્યાં સુધી? ચાલો, તમે લોકડાઉનમાં બેસી રહ્યા અને ઘરેથી કામ કરો છો, થાય ત્યાં સુધી ઘણું સારું, પણ પછી ક્યાં સુધી? કામ ઘરેથી થાય એવું નથી તો શું? લોકડાઉનમાં રહેવું કે બહાર જવું, ઓફિસમાં જવું? જે કંપનીનું કામ છે, કંપની ચાલે છે ત્યાં સુધી સારું, પણ પછી ક્યાં સુધી? અને આ બધી સંભાળ તમે લીધેલી હોય તે છતાં પણ તમે કોરોના પોઝિટિવ થયા તો શું? ફક્ત લોકડાઉન નહીં, આઇસોલેશન 14 દિવસ, પછી પછી ક્યાં સુધી? આ ક્યાં સુધીનો પ્રશ્ન બહુ મોટો છે અને એ ફક્ત તમારા પૂરતો મર્યાદિત નથી. કુટુંબમાં કોઈ પોઝિટિવ થયું તો પણ બહુ મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે. એટલે આર્થિક પરિણામોની વાત કરીએ તો આ આર્થિક પરિણામો લોકડાઉન માંથી જ ઉદ્ભવે છે, અને એને કેમ
આપણે ટેકલ કરવા એ આજનો પ્રશ્ન છે. હવે આ બધા જે પ્રશ્નો છે એ છેવટે તો આર્થિક પ્રશ્ન છે, એનો જવાબ અર્થશાસ્ત્રથી મળે. હવે તમે એમ કહો કે તો શું અમારે અત્યારે અર્થશાસ્ત્ર શીખવા જવાનું? નહીં, પણ તમને કદાચ નવાઈ લાગે હું કહું તો કે આપણે બધા અર્થશાસ્ત્રી પણ છીએ, કારણ કે આપણે જે રીતે જીવીએ છીએ એમાં એક વાત નક્કી છે કે આપણે અર્થતંત્રમાં જીવીએ છીએ, અને અર્થતંત્રની ગતિવિધિઓના લગતા નિર્ણયો આપણે લેતા જોઈએ છીએ. આ આર્થિક નિર્ણયો તમે જે લો છો એ તમારું અર્થશાસ્ત્ર, હું જે લઉં છું એમ મારું અર્થશાસ્ત્ર. હવે આને અંગ્રેજીમાં આપણે પર્સનલ ઇકોનોમિક્સ કહી શકીએ. આપણું પોતાનું જે અર્થશાસ્ત્ર છે એ ગવર્મેન્ટમાં કામ કરતા અર્થશાસ્ત્રીઓની વાત નથી, એ લોકો આપણો પર્સનલ વિચાર કરતા નથી, એ ગવર્મેન્ટ લેવલ પર શું ચાલી રહ્યું છે એનો વિચાર કરે છે. તે જ રીતે આને હું ઇકોનોમિક્સ ઓફ લાઈફ કહું છું. આપણી જિંદગી આપણે જીવવા માટે આપણા આર્થિક પ્રશ્નો કઈ રીતે ટેકલ કરવા એ આપણું પર્સનલ ઇકોનોમિક્સ. તો અત્યારે આપણે આ જે આર્થિક નિર્ણયો લેવાના છે એ COVID-19 પેન્ડેમિકના સંદર્ભમાં, એટલે ઉપરના જે આપણે પ્રશ્નોની બધી વાત કરી એના જવાબ શોધવા માટે આપણે આ આપણા પોતાના અર્થશાસ્ત્રનો ખ્યાલ હોવો જરૂરી છે. હવે આ પોતાનું અર્થશાસ્ત્ર તો કદાચ બહુ મોટી વાત લાગે, એટલે મેં એને સિમ્પ્લિફાય કર્યું છે કે સાદી સરળ રીતે આ અર્થશાસ્ત્રને સમજવા માટે શું કરવાનું. તો સમજવા માટે આપણે શું નિર્ણયો લઈએ છીએ એને યાદ કરીએ. આ આર્થિક નિર્ણયો બધા જ પૈસાને લગતા છે. અર્થ પૈસા એક જ વસ્તુ છે અત્યારે. તો એનો પહેલો નિર્ણય શું? તો કે કમાણી કરો, કમાઓ. કારણ કે આપણે જે સમાજ વ્યવસ્થામાં રહીએ છીએ, અર્થતંત્રમાં રહીએ છીએ, એમાં પૈસા વગર ચાલવાનું નથી અને ચાલે જ નહીં. માટે કમાણી અને કેમ કરવી, ક્યાં કરવી એ પહેલો નિર્ણય. એ કમાણીનો મૂળભૂત રીતે ઉપયોગ શું? તો ખર્ચ કરો. જીવન જરૂરિયાત કે જે કોઈ વસ્તુ તમને જરૂર છે એને માટે પૈસા જરૂર પડશે. આપણે બાર્ટર એજમાં નથી, આપણે પૈસાથી ચાલતી ઇકોનોમીમાં છીએ. માટે ખર્ચ કરવા માટે આપણે કમાઈએ, એ બહુ સારું. અત્યારે બહુ સારું આપણે ખર્ચ માટેના પૈસા મળી રહે છે, પણ ભવિષ્યનું શું? તો ભવિષ્યનો વિચાર આવે ત્યાં બચતનો વિચાર આવે. મતલબ કે આપણે કમાણી કરવી અત્યારના સંજોગો માટે જ નહીં પણ ભવિષ્ય માટે પણ છે, એને માટે બચત કરો. પણ બચત કરવી એ પણ હજુ પૂરતું નથી. એ બચતના પૈસા તમે ક્યાં રોકાણ કરો છો એ પણ હવે ચોથું ડિસિશન છે, ચોથો નિર્ણય છે, અગત્યનો નિર્ણય છે. કારણ કે તમે ભવિષ્યમાં એના વળતર પર જીવવા માંગતા હો તો અત્યારે રોકાણ ક્યાં કરવું એ જાણવું જ પડે. પછી તમે એ પાંચમા નિર્ણય પર આવો કે તમારી બચત અને રોકાણ પૂરતા હોય, એના વળતર પર તમારું જીવન ચાલતું હોય તો બહુ સારું. એ વળતર પૂરતું ન હોય તો તમારે રોકાણ પણ પાછું ખેંચવું પડે. અને છેવટે આ બધું કરતાં તમે નસીબદાર હો, તમારી આવક વધારે હોય, બચત વધારે હોય અને તમારી પાસે પૈસા વધારે હોય તો તમે એ પૈસાનો ઉપયોગ બીજી કઈ રીતે કરશો એ વિચારવાનું છે. સામાન્ય રીતે આપણે એ પૈસાને વારસામાં આપીએ અથવા ક્યારેક આપણે દાન કરીએ, કોઈને મદદ કરીએ. એટલે આ બધું જ થઈ ગયું, પણ એ જો વધારે પૈસા ન હોય અને રોકાણ પાછું ખેંચવા પછી પણ પૈસા પૂરતા ન હોય તો તમારે મદદની જરૂર છે. મદદ ક્યાંથી લેવી એનો નિર્ણય લેવાનો છે.
એટલે આ બધા નિર્ણયો અત્યારની પરિસ્થિતિ શું છે તેના પર આધાર રાખે છે. મતલબ કે તમારી પાસે અત્યારે પૈસા કેટલા છે? ગુજરાતમાં આ પ્રશ્ન દરરોજ તમને પૂછાય, તમે કંઈક કરવા માંગતા હો તો પૂછે પૈસા કેટલા છે. હવે આ પૈસા કેટલા છે એનો આધાર બે ત્રણ અગત્યની વસ્તુ ઉપર. એક, તમારી ઉંમર, તમે શું ઉંમર છે એના પ્રમાણે તમારી પાસે પૈસા કેટલા છે એનો અંદાજ મેળવી શકાય, એની જરૂરત પડે. પૈસા કેટલા છે એનો આધાર તમારા ભૂતકાળ પર પણ છે, તમારા કૌટુંબિક સંજોગો ભૂતકાળના કેવા હતા અને તમારા પોતાના સંયોગો કેવા હતા એના પર, એને કારણે બચત થઈ છે નથી થઈ વગેરે. અને ત્રીજું, સૌથી અગત્યની વાત, પૈસા કેટલા છે એનો આધાર તમારી આર્થિક વિચારસરણી પર પણ છે, જેને હું ઇકોનોમિક્સ ઓફ લાઈફ કહું છું. તમારા જીવનના સંયોગો પ્રમાણે તમારી આર્થિક વિચારસરણી શું છે એ પ્રમાણે તમે આ છ નિર્ણયો લઈને તમારું પર્સનલ ઇકોનોમિક્સ મેનેજ કરી શકો એ રીતે કે તમે સુખી રહો. હવે અત્યારે આ બધા જ સંયોગો ઉપરાંત આવી પડ્યું છે એ COVID-19 પેન્ડેમિક. એટલે આ મહામારીના સંદર્ભમાં આપણે આ નિર્ણયો લેવાના છીએ. એમાં મોટે ભાગે આપણે સાથે જ છીએ, પણ ત્રણ પ્રશ્નો છે. એક, કે આપણે લોકડાઉનમાં છીએ, આઇસોલેશનમાં છીએ, કમાણીનો વ્યવસાય ચાલુ છે, કુટુંબમાં કોરોના ઘર ભાળી ગયો છે, કોઈ પોઝિટિવ છે કે એથી પણ આગળ વધ્યા છીએ. આ મહામારીનો સંદર્ભ, એ દરેક પરિસ્થિતિમાં આપણે જોયેલા છ આર્થિક નિર્ણયો લેવાના. પણ એ નિર્ણયો આપણે અહીં જોડાયેલ ગ્રુપમાંના દરેક વ્યક્તિના પોતાના અલાયદા જુદા હશે, પોતાની પરિસ્થિતિ પ્રમાણે આપણે આ નિર્ણયો લેતા જોઈએ છીએ અને લેવાના જ રહે. પણ એ જરા જાગૃતિથી લઈએ, અર્થશાસ્ત્રને સમજીને લઈએ તો આપણે સુખી થઈએ. અત્યારે તમારી ઉંમર શું છે, ભૂતકાળ શું છે અને તમારી વિચારસરણી શું છે, તમારી અત્યારની જવાબદારી શું છે એ પ્રમાણે આ તમારે છ નિર્ણયો લેવા પડે. હવે દરેક વ્યક્તિની વાત કરવાનું તો અત્યારે શક્ય નથી, એટલે આપણે, મને એમ લાગ્યું કે બે વર્ગ વિશે વાત કરીએ, એક વડીલ વર્ગ અને એક યુવા વર્ગ. હવે તમે સિનિયર સિટીઝન હો અને તમારી પાસે પૈસાની પૂરતી વ્યવસ્થા હોય, મહામારીમાં પણ ઘેર બેસી અને ખર્ચ પૂરતી આવક ધરાવો છો તો તમે સૌથી નસીબદાર. પણ તમે સિનિયર સિટીઝન હો અને તમારી પાસે મહામારી પહેલા પણ પૈસાની વ્યવસ્થા પૂરતી ન હોય અને એમાં આ મહામારીના સંજોગો આવે, તમે પોઝિટિવ થાઓ કે પૂરતા પૈસા નથી, તો એ કમનસીબી મોટી અને એ પડકાર કેમ ઝીલવો એક વાત આપણે થોડી કરશું આગળ જતા. તો COVID-19માં આ સંદર્ભમાં શું કરવાનું? આ છ નિર્ણયોમાંથી એક જ નિર્ણય સૌથી અગત્યનો અત્યારે બની રહે છે કે કોવિડ માટે જે કરવાનું છે એના ઉપર ખર્ચ કરો, આ ખર્ચ વગર ચાલશે નહીં. આ સમય બચત કરવાનો નથી, ખર્ચવાનો છે. શા માટે? મહામારીને દૂર રાખવા માટે. માટે તમારી કમાણી વાપરો, તમારી બચત વાપરો, તમારા રોકાણો વાપરો અને આ બધું પૂરતું ન હોય તો મદદ લો, આ બધું જ કરવું પડે. હવે પૈસા પોતાના પૂરા હોય તો બહુ સારું, પણ મદદની જરૂર હોય તો આપણે જનરલી નાગરો ખાસ કરીને પૈસા માગતા ખચકાઈએ છીએ, એ ન થવું જોઈએ. અત્યારે તમે પૈસા માગવાની જરૂર હોય તો તમે ક્યાંથી મેળવી શકો? સંયુક્ત કુટુંબમાંથી, પોતાના પુત્ર પુત્રીઓ પાસેથી, કે કોઈ બહારની સંસ્થા ટ્રસ્ટ પાસેથી, કે ઇવન સરકાર પાસેથી. મહામારીની સામે ટૂંકમાં એક જ નિર્ણય લેવાની જરૂર છે કે જરૂરત પૂરતો ખર્ચ કરો અને
એ ક્યાંથી મદદ મળે એ સમજો. પણ જે જીવનનું ઇકોનોમિક્સ છે એ ફક્ત પૈસાનું ઇકોનોમિક્સ નથી. આ મેં જે 6 નિર્ણય કયા એને ઇકોનોમિક્સ ઓફ લાઈફની બીજી રીતે જોઈએ તો બીજું પણ કરી શકીએ. દાખલા તરીકે આપણે ખર્ચ કરવા માટે પૈસા ન હોય પણ આપણે સમય આપી શકીએ એને માટે પૈસા, એ સમયનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ વિચારવા જેવું. હવે બીજું ગ્રુપ લઈએ, 20-25-30 વર્ષની ઉંમરના લોકોને. એ યુવાન યુવતીઓ માટે પણ મહામારીની અસર તો છેવટે જ છે. પૈસા જોઈએ, પૈસા ખર્ચ કરવા છે, તો એ જરૂરત પ્રમાણે પૈસા જોઈએ છે. ક્યાંથી આવશે? મા બાપ પાસેથી, સંયુક્ત કુટુંબમાંથી, પોતાની કમાણીમાંથી કે પછી બહારથી? એમાં કોઈ એનજીઓ, ટ્રસ્ટ કે ગવર્મેન્ટ મદદ જરૂર હોય તો લો. બહારના પૈસા મેળવવા હોય તો આપણે જાણકારીની બહુ જરૂર છે. આપણે એ જાણકારી નહીં હોય તો ઘરે બેસી રહેવાથી કોઈ ફાયદો નહીં. માટે ઘરે બેસી રહેવાથી તમારી પાસે એક પૈસા બહુ અગત્યના છે અને એ છે તમારો સમય. તમે એ સમય વાપરો. મહામારીની અસર માટે, ખર્ચને પૂરવા માટે, જરૂરિયાતને જાણવા માટે શું કરવું એની આજકાલ માહિતી ઓનલાઈન ઘરે બેસીને પણ ખૂબ મળી શકે છે. સમયનો ઉપયોગ આ માહિતી મેળવવા માટે કરો. પણ આ છતાં પણ આ બધી ટૂંકા ગાળાની વાત છે. હાલ તુરંત તમને જે જરૂરિયાત છે એને માટે તમારે ક્યાં જવું, પણ ભવિષ્યનું શું? અને એની બે વસ્તુ સમજવા જેવી છે. પહેલું કે આપણે પૈસા કમાઈએ પછી બચતના સ્ટેજ સુધી આવીએ, રોકાણ કરીએ, એ નોર્મલ વસ્તુ છે. અને એ બચત ભવિષ્ય માટે કરીએ તો હવે આપણે જાણવાનું એ છે કે ભવિષ્ય ઓલરેડી અહીંયા આવી ગયું છે વર્તમાનમાં. એ છે આ COVID-19. આવી મહામારી કે મુશ્કેલીના સમય માટે આપણે બચત કરતા હોઈએ છીએ. માટે બચત વાપરવાનું આજને માટે જરૂરી છે. હવે ખાસ કરીને 20-25-30 ના ઉંમરની યુવા પેઢી માટે આ ભવિષ્યનો પ્રશ્ન બહુ પેચીદો છે, એ ખાસ ટેકલ કરવાની જરૂર છે. હવે આપણે યુવાન હોઈએ અને આ મહામારીને કારણે લોકડાઉન હોય તો પ્રશ્ન એ છે કે નોકરી ઘરેથી થઈ શકે છે કે નથી થઈ. ઘરેથી થઈ શકતી હોય તો બહુ સારું, ન થતી હોય તો સંસ્થામાં જવાનું, આપણા એમ્પ્લોયર પાસે જવાનું. પણ એમ્પ્લોયરની કંપની ચાલે છે, સંસ્થા ચાલે છે કે બંધ છે એ બીજો પ્રશ્ન. એટલે આ ગ્રુપ માટે બહારના દેશોમાં સરકાર આર્થિક મદદ કરે છે બે રીતે. એ કંપનીને પૈસા આપે કે તમે નોકરીઓ ચાલુ રાખો આટલા સમય માટે, 6 મહિના માટે, કે જ્યાં સુધી દવા શોધાઈ ન જાય ત્યાં સુધી. અથવા ડાયરેક્ટ મદદ કરે, જે લોકો અનએમ્પ્લોયડ થાય, બેકાર થાય, એને ડાયરેક્ટ પૈસા આપે. હવે આપણે ભારતમાં આ રીતની વ્યવસ્થા ખાસ છે નહીં, એટલીસ્ટ મારી જાણકારી નથી. એટલે અત્યારની યુવા પેઢી સામે સૌથી મોટો પડકાર આ છે કે તો નોકરી ક્યાં શોધવી, જો નોકરી ન હોય કે સંસ્થા બંધ થઈ ગઈ હોય તો ક્યાં જવું. હવે એનું થોડું ઘણું પિક્ચર તો ક્લિયર છે કે અત્યારે અમુક ક્ષેત્રો બંધ છે. એરલાઇન ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી, હોટેલ, ટુરિઝમ, એમાં તમારો જોબ હોય અને સંસ્થા બંધ થઈ તો એમાં તો હવે નોકરીની શક્યતા બહુ ઓછી છે. એટલીસ્ટ આ COVID-19 ચાલે ત્યાં સુધી, મતલબ કે એટલીસ્ટ 2 વર્ષ સુધી. જે ક્ષેત્રોમાં નોકરીની ઓપોર્ચ્યુનિટીઝ છે, તક છે, એમાં ઈ કોમર્સ, લોજિસ્ટિક્સ, ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર્સ, ટેકનોલોજી ડેવલપર્સ, એ બધા ક્ષેત્રોમાં
નોકરીની શક્યતા ખરી. હવે આ આપણે કહીએ તો ચાલો એને માટેની શોધખોળ કરવી પડે કે ભાઈ હું વડોદરામાં છું કે અહીં છું કે ત્યાં, મારી આ રીતની કંપનીઓ કઈ છે ને એ રિક્રુટ કરે છે કે નહીં. આ શોધખોળ માટે તમારે બહાર પડવું પડે, તમારો સમય આપવો પડે. છતાં આપણા નાગર યુવાન યુવતીઓને ધ્યાનમાં રાખીને હું એક બીજી વાત કરું કે એમણે એક પડકાર બહુ ઝીલવા જવું છે, અને તે જાતે સ્વતંત્ર રીતે કામ કરવાની તકો શોધવાની. આપણે નાગરી મેન્ટાલિટી પ્રમાણે પહેલી તારીખે પૈસા આવે ને 30મી તારીખ સુધી ખર્ચો કરીએ એવું માનીએ છીએ, પણ હવે યુગ એવો છે અને તે પણ COVID-19 પછી કે તમે જો સ્વતંત્ર રીતે કામ કરી શકો તો એ તમે કોઈના પર આધારિત રહો નહીં. હવે એવા અમુક વ્યવસાયો છે જે તમે સ્વતંત્ર કરી શકો, પણ એને માટે એનું જે શિક્ષણ જરૂરી છે એ તમારી પાસે હોવું જોઈએ. વકીલ હો, ડૉક્ટર હો, સલાહકારનું કામ કરતા હો, સર્વિસ પ્રોવાઈડર હો, નવી એને માટે તમે સ્વતંત્ર રીતે કામ કરી શકો. પણ હું કહું છું કે એનાથી પણ એક સ્ટેપ આગળ વધીને, એનાથી પણ એક પગથિયું ઊંચે જઈને, તમારે કોઈ પણ ક્ષેત્રમાં ખાસ ફાવટ હોય તો તેમાં નવી કંપનીઓ કે નવા યુનિટ ચાલુ કરો, સ્ટાર્ટઅપ સાહસિક બનો. નોકરી શોધતી વ્યક્તિ નહીં પણ નોકરી આપનાર બનો. આ કહેવું સહેલું છે, કરવું જરૂરી છે, હું સમજું છું, છતાં આપણે આ વસ્તુ સ્વીકાર કરવાની સખત જરૂર છે. હવે એને માટે એક તો કે આપણી પાસે એવો આઈડિયા જોઈએ, એવો એક બિઝનેસ મોડેલ જોઈએ, પણ સૌથી અગત્યની વાત, આને માટે સાહસિક વૃત્તિ જરૂરી છે. એ સાહસિક વૃત્તિ આપણે કેળવવાની જરૂર છે. એવું નથી કે વાણીઓ હોય માટે સાહસિક જ હોય ને નાગર હોય એટલે નહીં, એવું જરૂરી નથી. હવે એને માટે પૈસાની પણ જરૂર છે. એને માટે સારા સમાચાર એ છે કે અત્યારે પૂરતી માત્રામાં આ રીતની સાહસિક વૃત્તિઓ માટે પૈસા ઉપલબ્ધ છે, એનો ફાયદો ઉઠાવવો જોઈએ. નાગરો માટે આ સાહસિક વૃત્તિ જરૂરી છે, આવી નોકરીઓ ઉપલબ્ધ ક્યાં થાય એની શોધખોળ જરૂરી છે, એને માટેની મદદ મળે છે લેવાની જરૂર છે, અને હવે મહામારીને કારણે લાંબા સમય સુધી નોકરીઓ શોધવી મુશ્કેલ બનશે એ વાત સ્વીકારીને પોતે પોતાના શેઠ બનવાની જરૂર છે. છતાં આ સાહસનો પડકાર ઝીલવા તમારી તૈયારી ન હોય, એ સાહસિક વૃત્તિ તમારે વિચાર ન કરવો હોય, તો જે નોકરી શક્ય હોય, જે ઉપલબ્ધ હોય એ સ્વીકારી લો. આપણે ત્યાં અમુક રીતે કામની શરમ છે જે પશ્ચિમના દેશોમાં નથી. કોઈ પણ કામ એ કામ છે, અને એ કામ કરવાથી આર્થિક નુકસાન આપણું ઓછું થાય છે, અને થોડું જુદું હોય કે નગમતું કામ હોય તો પણ અત્યારના સંજોગોમાં એ કરી લેવાની તમારી તૈયારી જોઈએ. માટે અત્યારની પ્રાથમિકતા મહામારી છે. જો કામ મળતું જ હોય ને પોતાનું કંઈક વ્યવસાય ન કરી શકો તો જે મળે કામ એ લઈ લો, બીજો કોઈ ઉપાય નથી. ત્યાં સુધી એટલે તમે રિટાયર્ડ વાલી દો કે યુવા, મહામારીથી બચવા, ચેપને દૂર રાખવા માટે જે કરવું હોય એ પણ કરો. ફક્ત આર્થિક નિર્ણયોથી નહીં ચાલે, છેવટે તો આપણો ઉદ્દેશ્ય શું છે, મહામારીને દૂર રાખવાનો. એટલે આ તમે આ બધી શોધખોળને એ કરતા હો, આર્થિક નિર્ણયો લેતા હો, સાથે સાથે તમારી તંદુરસ્તીનો ખાસ ખ્યાલ રાખવો જ પડે, કારણ કે નહીં તો મહામારીનો આર્થિક પરિણામો વધારે સિરિયસ બનશે. એટલે આ બાબતે ટૂંકમાં શાંતિથી વિચાર કરવાની જરૂર છે, ખાસ કરીને યુવા પેઢીમાં. યુવા પેઢીમાં એ દેખાય છે કે ઘણી યુવા વ્યક્તિઓને ખૂબ માનસિક તણાવ રહે છે, અને ક્યારેક તો એ હતાશાના સ્ટેજ પર, ડિપ્રેશનના સ્ટેજ પર ચાલે જાય. આ બે વસ્તુને તમે ગમે કરીને દૂર રાખો.
તમારા કુટુંબની મદદ લઈને, તમારા પોતાની માનસિકતા દૂર કરીને, કારણ કે આ કોવિડ 19ની મહામારી કરતાં પણ હતાશા એ વધુ મોટો રોગ છે, એને તમે દૂર રાખો. જેમ રોગથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ જોઈએ, તેમ મહામારીના આર્થિક પ્રશ્નોનો જવાબ મેળવવા માટે પડકાર પ્રતિશક શક્તિ જોઈએ, એબિલિટી ટુ ટેક ધ ચેલેન્જ. હાર માનીને બેસી ન રહેવાય. 20-30 વ્યક્તિ, 20-30 ઉંમરની વ્યક્તિ જો હાર માનીને બેસી રહે તો એનો ઉપાય નથી. અને એનો ઉપાય શું છે? એ મનોબળ કેળવવાનું. કોઈ પણ પડકાર માટેની વેક્સિન કે મેડિસિન એ જ છે મનોબળ. એટલે આપણે નક્કી કરવાનું રહે કે કયા ક્ષેત્રમાં તમને સમજદારી છે, ફાવટ છે, અને એને માટે તમારે જરૂર હોય એ સ્કિલ્સની તમારી પાસે ન હોય તો માટે સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસ કરો, એ પણ જરૂરી છે. આ ક્ષેત્રે પણ ઘણું કામ થઈ રહ્યું છે. કોઈ પણ એક સ્કિલ લઈને બેસો, એને માટે તમારો સમય ફાળવો અને એમાં નોકરી શોધો. હવે તમે સિનિયર સિટીઝનો અને નવી કમાણીના સાધનો મુશ્કેલ હોય તો જે કામ તમે અલબત્ત મદદ મેળવો એ પહેલું એનું સોલ્યુશન. પણ એક વસ્તુ કરી શકો, તમે જે કામ પ્રત્યક્ષ રીતે કરતા હતા એ કામને તમે ઓનલાઈન લઈ જાઓ. તમે પ્રત્યક્ષ મીટિંગને બદલે વર્ચ્યુઅલ મીટિંગ્સ કરો. એ માટે ઓનલાઈન કામ લઈ જવા માટે કઈ ટેકનોલોજી, કયો પ્રોગ્રામ, એનું જ્ઞાન તમે મેળવો તમારા કામને ઓનલાઈન લઈ જવા માટે. એક પર્સનલ વાત કરું તો આ ગ્રુપમાં એક સાંભળનાર વ્યક્તિ એવા છે કે જેમણે એ કરી બતાવ્યું છે. એ છે અમારા સાળી તરંગિકાબેન છાયા. એ વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા ઘેર બોલાવીને, હવે એ જ ટ્યુશન ઓનલાઈન આપે છે. તો 70 વર્ષની ઉંમરે એ શીખ્યા. તમે ગમે તે એજ ગ્રુપમાં હો, તમારું કામ ઓનલાઈન લઈ જઈ શકો તો અત્યારના સંદર્ભમાં એ શ્રેષ્ઠ ઉપાય છે. આ બધા ઘણા બધા ઉપાયોની વિશે મેં વાત કરી. તમારી પોતાની પરિસ્થિતિ શું છે એના પર એ તમારે માટે કયો ઉપાય બરાબર કે કઈ નવો ઉપાય તમારી પાસે હોય એ વિશે વધુ વાત ઘણી કરી શકાય. પણ મને લાગે છે મેં બહુ લાંબી વાત કરી અને એટલે હવે અહીંયા હું પૂરું કરું. કોઈએ પણ હતાશ થવાની જરૂર નથી, પણ એને માટેની જે ચેલેન્જ છે, પડકાર છે, એ ઝીલવાની જરૂર છે. એમાં એને માટે શોધખોળ કરો, સમય વાપરો, પૈસા લો, સ્કિલ ડેવલપમેન્ટ કરો, જે કરો એ, પણ બેસી રહેવાથી કોઈ ઉપાય થવાનો નથી. એટલે આ વસ્તુ મેઇન સંદેશો મારો હોય તો આટલો જ છે. અને હવે હું અહીં પૂરું કરું. અને ઓર્ગેનાઇઝર પલ્લવ અંજારિયાને રિક્વેસ્ટ કરું કે એ આ બંધ કરવું છે કે કોઈ પ્રશ્નોત્તરી કરવાની છે.